મહેન્દ્રભાઈ, પ્રથમ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? પ્રથમ ત્રણ રાશિમાં એમ કે મેષ, વૃષભ અને મિથુન, કર્કશી કન્યા, તુલા વૃશ્ચિક ધન, મકર કુંભ અને મીન, તો આ પ્રમાણે 12 રાશિઓના સંયોગને જો ધ્યાનમાં રાખી અને ખાસ કરી જ્યારે કર્ક રાશિના ચંદ્રમાના પરિભ્રમણ જ્યારે થતા હોય ત્યારે મેષ રાશિ જેના અક્ષર છે અ, લ અને ઈ, મંગળ પ્રધાના મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એ સામાન્ય પૈસાની થોડીક તકલીફ રહેશે, પૈસામાં થોડા ખેંચમાં રહેશે આજના દિવસ માટે. સાથે સાથે પરિવારમાં કોઈ ધાર્મિક પ્રસંગોમાં કદાચ આજના દિવસ માટે મુસાફરી થાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. આજના દિવસે કોઈ પણ જૂના અને કોઈ પણ સારા કામ કરવાના હશે તો આજનો દિવસ તમારા માટે શુભત્વને આપવા વાળો રહેશે. નારંગી રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવશે આજના દિવસ માટે. એકંદરે મેષ રાશિના જાતકોનો દિવસ કંઈક આવો જ રહેશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિના જાતકની, જેના અક્ષર બ, વ અને ઉ છે. તો આવા વૃષભ રાશિવાળા જાતકો શુક્ર પ્રધાન રાશિના સ્વામી છે. તો શુક્ર પ્રધાન રાશિના સ્વામીના જાતકો માટે આજનો દિવસ જો જોઈએ તો સમજદારીથી જેટલું કાર્ય કરશો એટલી સારી સફળતા આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. બીજું છે કે વ્યવસ્થા જેટલી તમારી સારી રહેશે આજના દિવસ માટે એટલા તમારા માટે પરિણામ સારા મળશે. પણ ચંચળતા અને ક્રોધ ઉપર કાબુ રાખવો આજના દિવસ માટે તમારે વૃષભ રાશિના જાતકોને ખૂબ જ જરૂરી બનશે. સાથે સાથે વૃષભ રાશિવાળા જાતકોને આજે સફેદ રંગ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. નારંગી રંગ દ્વારા નુકસાનની શક્યતાઓ દેખાય છે. મિથુન રાશિ, ક, છ અને ઘ અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો જે બુધ પ્રધાન રાશિના સ્વામી છે, આવા મિથુન રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો આજના દિવસ માટે લાભ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સાથે સાથે ધંધાકીય ક્ષેત્રની અંદર પણ નવા કોન્ટ્રાક્ટ મળે એવા પણ યોગો આજના દિવસે મિથુન રાશિના જાતકોને દેખાશે. આજના દિવસે પ્રવાસના પણ સારા યોગ બની રહ્યા છે. સાથે સાથે કોઈ પણ જે મનમેળ કોઈની સાથે ન હોય એવા વ્યક્તિઓ સાથે મનમેળ કરવા માટે પ્રયત્ન કરજો. આજના દિવસ માટે ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલર આપણી સાથે અરવિંદભાઈ જોડાઈ ગયા છે અમદાવાદથી. અરવિંદભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો. હેલો. હા જી, હું એમના અરવિંદભાઈ ને ધર્મપત્ની બોલું છું. મારા બાબા વિશે જાણવાનું છે. બરાબર. એની જન્મ તારીખ 10/12/93 અને જન્મ સમય રાત્રે 2:30-3 ની વચમાં. જન્મ સ્થળ? અને જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? એને નોકરીનો યોગ ક્યારે છે અને લગ્ન યોગ ક્યારે છે? અને એના અમુક ટાઈમ અત્યારે ગુસ્સો બહુ ચડી જાય છે અને થોડી અવળી લાઈન પકડી દીધી છે. મંગળ, શુક્ર અને મંગળ જ્યારે અમુક વખતે પાપાક્રાંત બનતો હોય ત્યારે સ્વભાવની એકરૂપતાનો અભાવ દેખાય અને એના કારણે સ્વભાવમાં ક્રોધ આવે. આડી લાઈનમાં તમારું કહેવાનો મતલબ છે કે મિત્રાચારી ખોટી હોય એના કારણે પણ એના સ્વભાવની અંદર ક્યાંક ને ક્યાંક ફરક દેખાય, અહીંયા કુંડલી પણ એવું દેખાઈ રહી છે. પણ આવા સમયે મંગળની ઉપાસના એના માટે ખૂબ જ જરૂરી બનશે, કારણ કે નોકરી માટે અને છોકરી માટે બંનેમાં મંગળનું પ્રભુત્વ રહેશે. પંચાયતન દેવતાઓની અંદર મંગળની જો ઉપાસના કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. મંગળના અધિષ્ઠાતૃદેવ ભગવાન ગણપતિ છે. ઓમ ગં ગણપતય નમઃ આ મંત્રની એક માળા કરવામાં આવે, એક માળા મંગળની કરવામાં આવે. તો દર મંગળવારના દિવસે આ પ્રમાણે કરવામાં આવે. મંગળવારના દિવસે સવારમાં ઘઉં અને ગોળનો લાડવો બનાવી ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી અને ત્યારબાદ એ પ્રસાદ પોતે ગ્રહણ કરે. પણ એની પહેલા 21 વખત જે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે એનું પારણ કરી નાખે તો એને સારી સફળતા મળે. લાડવો જ્યારે ધરાવેલો હોય ત્યારે બે ભાગ કરવાના રહેશે. એક ભાગ માથા ઉપરથી 7 વાર ઉતારીને ગાયન ખવડાવવાનો, બાકીનો અડધો ભાગ પોતે ખાવાનો. 3.5 કલાક સુધી કોઈ પણ ભોજન નહીં લેવાનું. ઘણી વખત એવું હોય છે કે નાની નાની બાબતો પણ આપણા જીવનમાં એક સારા પરિણામો આપતી હોય છે. તો આ પરિણામો આપે એના માટે આ મંગળની ઉપાસના જો સારી રીતે કરવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. એક લાલ નાળા છડી જમણા હાથના કાંડે બાંધી દેશો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલર આપણી સાથે ઉષાબેન જોડાઈ ગયા છે અમદાવાદથી. ઉષાબેન, આપનો સવાલ જણાવશો. હેલો ઉષાબેન. મહેન્દ્રભાઈ, અન્ય 6 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે વાત કરીશું. વાત કરી લઈએ કર્ક રાશિ. કર્ક રાશિનો અક્ષર ડ અને હ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે. કર્ક રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે જો આપણે વિચારીએ તો સારો દિવસ એટલા માટે છે કે આજે ચંદ્ર પોતાની રાશિનો સ્વામી બને છે. તો આજના કોઈ પણ સારા કામ કરવાના હશે તો સફળતાના ચાન્સ વધારે છે. ઘર હોય, જમીન હોય કે મકાન મિલકત લેવાની વાત હોય, મહત્વના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો રહેશે. સાથે સાથે સહકર્મચારીઓની સાથેના સ્વભાવમાં પણ સાધારણ સુધારો દેખાશે. નોકરિયાત વર્ગને નોકરીમાં સારી સફળતા મળે અથવા તો કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના છે તો સારી સફળતાના યોગ અહીંયા દેખાઈ રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એમાં સફળતા પ્રાપ્ત થાય એવા કર્ક રાશિના જાતકોના યોગ બની રહ્યા છે. કર્ક રાશિ પછી આવશે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. તો સિંહ રાશિવાળા જાતકો આજના દિવસ માટે જો સિંહ રાશિના જાતકોનો ચિતાર આપવામાં આવે તો સિંહ રાશિના જાતકોનો દિવસ આજનો શ્રેષ્ઠ રહેશે. માનસિક ઉચાટ થોડોક રહે તેવી શક્યતાઓ કુંડલીના આધારે દેખાઈ રહી છે. આજના દિવસ માટે આવકમાં પણ વધારાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. સાથે સાથે જે કંઈ કાર્ય કરવું હોય એમાં લાભ મેળવવો હોય તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવું પડશે. કામકાજમાં ફાયદાની શક્યતાઓ વધારે દેખાય છે. આજનો દિવસ એકંદરે સિંહ રાશિવાળા જાતકો માટે ઉત્તમ રહેશે. કન્યા રાશિ,
કઠો અને ણ જે રાશિ હશે એવા કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જો જોવામાં આવે તો આજના દિવસે કોઈ પણ રોકાણ કરવાનું હોય મિત્રો સમય થોડોક સારો દેખાઈ રહ્યો છે તો આવા સમય સારું કામ કરવું જોઈએ. સંતાનોના પ્રશ્નમાં ચોક્કસ એક સારા સમાધાન મળશે, થોડી સમસ્યાઓ થોડી પરેશાની પણ રહેશે પણ સાથે સાથે સમાધાન પણ પ્રબળ બનશે. પરિવારમાં થોડોક તણાવ જણાશે આજના દિવસ માટે, વાહન જ્યારે પોતાને ચલાવવાનું હોય ત્યારે સંભાળીને કામકાજ કરવું એ આપના માટે ખૂબ જરૂરી બનશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ કોલર છે, પ્રવીણભાઈ આપણી સાથે જૂનાગઢથી જોડાયા છે. પ્રવીણભાઈ આપનો સવાલ જણાવો. હેલો. હેલો જી, હું પ્રવીણાબેન બોલું. પ્રવીણાબેન, મારી બેબીને વિશે પૂછવાનું છે. જી, જન્મ તારીખ? એની 2/2/2001. 2/2/2001. સમય? સમય બપોરે 4:15. બરાબર. સ્થળ? એનું સ્થળ જૂનાગઢ. બરાબર. શું પ્રશ્ન છે? એને જો એનું લગ્ન જીવન કેવી રીતે રહેશે અને પોલીસ સ્ટેશન માં જઈને કીધું મારે ગન લેવી છે. એટલે કીધું ગન ને તારે શું કરવી છે? તો કે મેં પિસ્તોલ લેવી છે, પણ કે એમ કે જયારે ગન નો તમે ઓર્ડર આપો ને ત્યારે પિસ્તોલ મળે. એ મા બાપ ને પણ આ ચિંતા એક સ્વાભાવિક હોય છે કે દીકરા દીકરીના વિશાળ માટે જેટલી ઝડપથી તૈયારી થાય એટલી કરવી જોઈએ. પણ મને એટલી ખબર પડે કે કુંડળીમાં ગ્રહો જયારે મજબૂત બનતા હોય ત્યારે જ સારા પરિણામો આપણને મળતા હોય છે. તો અહીંયા કુંડળીનો આધાર જો જોવામાં આવે તો 22મું વર્ષ ઉતરે અહીંયા લગ્નના યોગ દેખાઈ રહ્યા છે, મતલબ હજી થોડીક વાર છે કુંડળીની અંદર. બીજી વસ્તુ છે કે કુંડળીમાં બીજા કોઈ યોગો દોષકારક નથી, મતલબ કે સારું એનું ઠેકાણું પણ મળશે અને સારી જગ્યાએ એના લગ્ન પણ થશે અને દરેક પ્રકારની સુખાકારી અને જેવી તમારા ત્યાં પ્રાપ્ત થાય છે એવી જ સુખાકારી અને સસરા પક્ષમાં પણ મળશે. એટલે એ વાત તો ચોક્કસ છે કે એને સારી સફળતાની સુખ મળશે. હવે આજથી શરૂ કરીને જ્યાં સુધી વિવિશાળ ન થાય, 2 વર્ષ થાય કે 2.5 વર્ષ થાય, પણ એવા સમયે સોમવારનું જો વ્રત કરે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. સોમવારના દિવસે મા પાર્વતીનું વ્રત કરે અથવા તો મા પાર્વતીને યાદ કરે. માતાજીને જ્યારે ભગવાન શિવને દૂધ ચડાવવાનું હોય ત્યારે માતાજીને કોઈ પણ પ્રકારે સોમવારે સફેદ પુષ્પ લઈ જઈ અને માતાજીને પગે લાગશે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. એક સુંદર મંત્ર છે, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. આ મંત્રને જાપ કરશે ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ કોલર રાજેશભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે. રાજેશભાઈ આપનો સવાલ જણાવશો. મારી જન્મ તારીખ છે 20/11/1976. સમય? સમય સવારે. કેટલા વાગે? હેલો. સવારે 9 વાગે. ફાઇનલ? હા. કે હું? ના ના, ફાઇનલ છે. હા. સમય? જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન છે ભાઈ? પ્રશ્ન મારા ધંધા માટે છે. મંદ્રભાઈ, હું બહુ વર્ષોથી ધંધા માટે બહુ હેરાન થાઉં છું. અત્યારે જે ધંધો કરું, સિલાઈ નો કરું, 10 વર્ષથી પણ હું બહુ હેરાન છું. એટલે મને એમ થાય છે કે કયા ધંધા સાથે મારે લેણું છે એ જાણવું છું. ધંધાકીય ક્ષેત્રમાં સારી સફળતા જયારે આપ સિલાઈનું કામ કરી રહ્યા છો ત્યારે અહીંયા બુધ અને શુક્રનો એવો પ્રબળ યોગ બની રહ્યો છે કે અન્ય વ્યક્તિઓ જે ઉપયોગ કરી શકતા એવી કોઈ પણ વસ્તુઓ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે. મતલબ તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્ર તમારા માટે તો સારું છે, પણ ક્યારેક ક્યારેક એવું બનતું વાસ્તુશાસ્ત્રના આધારે આપણે જે જગ્યાએ બેઠા હોઈએ એ દિશા ખોટી હોય તો પણ ક્યારેક ધંધાની અંદર આપણને અસફળતા મળતી હોય છે. ક્યારેક ક્યારેક આપણા સમય ખોટા હોય ત્યારે એવો કામ આપણે કરી લઈએ કે એના કારણે પણ અસફળતા મળતી હોય છે. ખાડા મોટા હોય અને પૂરવાના હોય તો એમાં પણ સફળતા આપણને ઓછી મળતી હોય છે. આવા સમયે તમે જ્યારે પણ કાર્યની શરૂઆત કરો ત્યારે ભગવાન ગણપતિને યાદ કરો. ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરો, કારણ કે ઉગ્રતા અને આકર્ષકતા વધારે છે. પણ સાથે સાથે યોગ્ય સમયે કામ ન કરવું એ પણ તમારી કદાચ થોડીક કુટેવ દેખાય છે કુંડળીના આધારે જોવા જઈએ તો, પણ એને તમે નિયમિત બનાવી શકશો કારણ કે આ વસ્તુ જાતે કરવાની છે. શુક્ર અને બુધ અહીંયા કુંડળીમાં સારો હોવા છતાં રાહુ સાથે યુતિમાં હોવાના કારણે જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું હોય, જે વ્યક્તિની સાથે લેણા દેણી રાખવાની હોય, એવા વ્યક્તિઓ સાથે ક્યાંક ને ક્યાંક અરુચિ ઊભી થાય તેવા વ્યવહાર તમારા ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવી રહ્યા છે. આ બાબતે દર બુધવારના દિવસે જો મગનું ભોજન કરી 1 પાઉન્ડ તમે કરો, દર બુધવારના દિવસે પીપળાની પ્રદક્ષિણા કરી પીપળાને પગે લાગો, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ પંડ્યા આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. ચર્ચાને આગળ વધારે મહેન્દ્રભાઈ, અન્ય 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? 3 રાશિમાં પહેલા તુલા, પછી વૃશ્ચિક અને પછી ધન. તો 7મી રાશિ એ તુલા રાશિ છે, ર અને તો જેના અક્ષર છે. શુક્ર પ્રધાન રાશિના જાતકો માટે આજના દિવસ માટે આકસ્મિક લાભ હોય, શેરબજારના કામકાજ હોય, સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે.
નવા રોકાણ માટે સમય ઉત્તમ છે, એક વસ્તુને ધ્યાનમાં રાખજો, મોટાની વાતને બને ત્યાં સુધી દિલ ઉપર ન લેતા તમારા કામની અંદર વધારે વધારે ધ્યાન આપજો આજના દિવસ માટે, કારણ કે તમને ખૂબ જ સારો લાભ એનાથી થવાનો છે. અને છતાંય લાલ રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવશે, નારંગી રંગ દ્વારા થોડુંક સાચીને કામકાજ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિ ન અને ય અક્ષરવાળા જાતકો માટે કોઈ પણ કામ કરવાના, ખાસ કરી પરિવારને લગતા કામકાજ હોય, વારસાને લગતા કામકાજ હોય, અથવા તો જમીન મકાનને મિલકત લગતા કામકાજ હોય, આજના દિવસ માટે નુકસાનીની શક્યતાઓ દેખાઈ રહી છે, તો આવા સમયે થોડુંક સાચવીને કામકાજ કરજો. બીજી વસ્તુ છે, કોર્ટ અને કચેરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ, કાવા દાવાને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજનો દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરજો. જૂના મિત્રોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. વ્યર્થ વાણી વિલાસથી થોડું દૂર રહેવું પડશે તમારા માટે. આસમાની રંગ ખૂબ જ લાભ કરાવડાવે, પણ નારંગી રંગ નુકસાન ન કરાવે, એના માટે થોડી કાળજી રાખીને આગળ વધજો. ધનરાશિ ભ ધ ફ અને ઢ અક્ષરવાળા જાતકો માટે રોકાણ કોઈ પણ કરવાનું હોય, ઈચ્છા હોય, પૈસા પડ્યા હોય, પણ સમય સારો ના હોય તો રોકાણ કરેલું નુકસાન કરતા બને છે. આજના દિવસ માટે આવું ન થાય એના માટે કાળજી રાખજો. જીવનસાથીનો ભરપૂર સહયોગ મેળવશો. કોઈ પણ અજાણ્યા વ્યક્તિની વાતમાં આવીને કામકાજ કરવા પ્રયત્ન ન કરો, ચાહે ગમે એટલો સારો લાભ થવાનો હોય. પ્રેમ સંબંધોમાં કદાચ આજના દિવસ માટે થોડી દૂરી વધે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આવા સમયે સફેદ અને લીલો રંગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. આસમાની રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, એક પત્ર આપણને મળ્યો છે, દર્શક મિત્ર પત્ર લખ્યો છે, હરિયાણાના રોહતક થી પત્ર મળ્યો છે. નિખિલ મલ્હોત્રા પત્ર લખે છે, જેમની જન્મ તારીખ છે 13/8/1993, જન્મ સમય છે સવારે 10:50 અને જન્મ સ્થળ રોહતક છે. તેમનો સવાલ છે, પ્રાઇવેટ બેંક ની એક ઓફર છે જોબ માટે, તે અસમંજસમાં છે, બેંકમાં નોકરી કરવી કે નહીં, તેમના માટે લાભદાયક છે કે નહીં? ગુજરાત તો ગુજરાત મનીષા પણ છે, હરિયાણા થી પત્ર આવે છે આપણા માટે, રોહતક થી, એટલે આપણા માટે આનંદ નો વિષય કહેવાય. નોકરીમાં ઓપોર્ચ્યુનિટી એટલે સામે છે, ઓફર લેટર પણ પડ્યો છે, છતાંય જ્યોતિષ ઉપર શ્રદ્ધા છે કે ભાઈ મને આમાં જવું કે ન જવું. તારે એવા સમયે માહિતી આપવાની હોય ત્યારે હું આપને કહી દઉં કે અત્યારે વર્તમાન કાળે વૃશ્ચિક રાશિમાં તમારી જે કુંડળીની અંદર રાહુ મહારાજ બેઠેલા છે, ત્યાંથી અત્યારે બીજા સ્થાનની અંદર એટલે કે દ્વિદ્વાદશક રાહુ અને શનિનો થઈ રહ્યો છે, તો નોકરીને સ્વીકારવા માટે તૃતીય પરાક્રમ સ્થાન હંમેશા પ્રબળ માનવામાં આવે છે. સામે તક મળી હોય ત્યારે સ્વીકારી લેવી જોઈએ. પણ બીજી વસ્તુ પણ, એક વસ્તુ છે, કેતુ ચંદ્રમાની સાથે યુતિમાં હોવાના કારણે આપણને સફળતા મળશે એવી ખાતરી હોય તો જ સ્વીકારવી, બાકી જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ એમાં આગળ વધવાનું રહેશે. સૂર્ય સાથે રહેલો બુધ બુધાદિત્ય યોગ કરશે, એપ્રિલ મહિના પછી સારી સફળતા તો દેખાઈ જ રહી છે, તો આવા સમયે જો થોડું વિવેકથી ચાલશો તો માર્ચ એપ્રિલ મહિના પછી તમને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, કોલર છે ઈશ્વરભાઈ બનાસકાંઠાથી આપણી સાથે જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો. હા જી મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ બોલો, તમારે જબ્બો થયો તો એ સાહેબ. હા હા હા, બોલો બોલો. આપણે મારા બાબા વિશે એક પૂછવું છે. જન્મ તારીખ? જન્મ તારીખ 19/1/1997. સમય? સમય સવારે વહેલા 4:45. અચ્છા, હવે એને બીકોમ કરેલું છે, સ્થળ પાથાવાળા જી. હા, એને બીકોમ કરેલું છે, અત્યારે ગવર્નમેન્ટ જોબ માટે એ તૈયારી કરી રહ્યો છે છેલ્લા 2 વર્ષથી. હા, તો એને હવે કોઈ નોકરીના ચાન્સીસ કે કેવું લાગે આપને, આપ જોઈ શકો ને? તમે તો પાથાવાડા ને? હા, પાથાવાડા. પ્રોપર એક જ જણે મારો જભો શિવડે લઈને પાથાવાડાના દરજી હતા, સાચું ને? મંગળ સાથે રહેલો રાહુ એકાદશ સ્થાનમાં છે, મતલબ અભ્યાસ દ્વારા સારી સફળતાના ચિહ્નો દેખાશે, પણ સાથે સાથે કેતુ અને શનિનો એક શ્રાપિત યોગ 5મા સ્થાનમાં બની રહ્યો છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા ભાગ્યનો જે અધિપતિ છે એ ચંદ્ર છે, અને ચંદ્ર અહીંયા કુંડળીની અંદર જો જોવા જઈએ તો વૃષભ રાશિમાં પ્રબળ બની અને બીજા સ્થાનમાં છે. અભ્યાસની અંદર પણ સારી સફળતા મળશે, અભ્યાસ પછી જોબની અંદર પણ સારી સફળતાના ચિહ્નો દેખાઈ રહ્યા છે. ગુરુ અસ્તંગત પણ બનેલો છે અને નીચનો પણ બનેલો છે. તૃતીય સ્થાનની અંદર સૂર્ય સાથે જોડાયેલો છે, મતલબ કે આ ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો દેખાતો હોય તો ગુરુનું રત્ન પોખરા જ આવે છે. 3-5 કેરેટનું એને ધારણ કરો અને સાથે સાથે ગુરુવારના દિવસે ચણાનું દાન કરશો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. વિરામબાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો ફરી એક વખત આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે. મહેન્દ્રભાઈ, અંતિમ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે આવા જાતકો માટે ધંધાકીય બાબતમાં નવી આવક મળે તેવી શક્યતાઓ દેખાય છે. સંતાનોના પ્રશ્નમાં થોડી પરેશાની રહેશે, જવાબદારીમાં થોડો વધારો થાય તેવી સંભાવનાઓ છે. આર્થિક બાબતમાં ખૂબ જ સારો લાભ થશે. મોરપીચ્છ રંગ તમારા બગડેલા કામને સુધારશે, લાલ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે
જેટલી સમજદારી હશે એટલું તમારું કાર્ય આજે સફળ બનશે, ધંધામાં નવી તકો મળશે, મિત્રોના સહકારથી તમારા કાર્ય સરળ બનશે. કેરિયરની બાબતમાં સાવધાની રાખો, લીલો રંગ ખૂબ જ લાભ કરાવડાવે પણ સફેદ રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું એ આપના માટે જરૂરી બનશે. છેલ્લી રાશિ મીન રાશિ, દચો જવને થો અક્ષર છે આવા જાતકો માટે કોઈ પણ નવું રોકાણ લાભ કરાવડાવે તેવી શક્યતાઓ છે. શુભ સમાચાર મળે, પ્રતિસ્પર્ધીઓથી થોડી સાવધાની રાખવી પડશે, તનાવપૂર્વકના કોઈ પણ કાર્યોથી દૂર રહેવું પડશે. સફેદ અને પીળો રંગ ખૂબ જ લાભ કરાવડાવશે પણ સાથે સાથે વાદળી રંગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, ખાસ કરી આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે કઈ બાબતમાં લોકોએ સાચવવું જોઈએ અને શું કરવાથી શુભત્વની પ્રાપ્તિ થાય? આજના દિવસથી કાયમ દર્શકો માટે એક પ્રભાવ રહે કે શું કરવાથી સારો લાભ થાય, શું ન કરવું જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ, કયા પ્રકારનું દાન કરવાથી આજનો દિવસ મારો સુધરશે, તો એની શરૂઆત આજથી કરી રહ્યા છીએ. તો આજનો આ સોમવાર છે, મહાદેવજીને જ્યારે જળ ચડાવવાનું હોય ત્યારે ખાસ કરી અને ફળના રસથી જો મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવે તો આજનો દિવસ તમારા માટે વધારે શુભત્વ વાળો બનશે. મહાદેવજીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવવાનો છે. હવે શું ના કરવું, ઘણી વખત સારા ફળ સારા પરિણામો મળતા હોય છે પણ ક્યારેક ક્યારેક એવું બનતું હોય કે અમુક વસ્તુ આપણને નુકસાન કરાવતી હોય છે, તો કોઈ પણ પ્રકારે વાદળી વસ્તુનું દાન આજના દિવસ માટે ન લેવું અથવા ન કોઈને દેવું, કારણ કે વાદળી વસ્તુ આજના દિવસ માટે નુકસાન કરતા છે. આજના દિવસ માટે જો દાન દેવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે ચોખાનું દાન તમારા માટે ખૂબ જ લાભ કરાવડાવશે. આજનો શુભ મંત્ર છે ઓમ રીમ સોમેશ્વરાય નમઃ. ઘરે બેઠા હોય એ માતાજી પાસે દીવો કર્યો હોય કુળદેવી પાસે અથવા ઈષ્ટદેવની પાસે બેસી અને રીમ સોમાય નમઃ આ મંત્રના જો જાપ કરવામાં આવે, યથાશક્તિ એક માળા, ત્રણ માળા, પાંચ માળા, સમય હોય તો સાત માળા કે અગિયાર માળા, પણ આ મંત્રનો જાપ જો આજના દિવસ માટે કરવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા મળશે. દર્શકો, જ્યારે આ રીતની વાત થતી હોય ત્યારે કાગળ અને પેન સાથે રાખજો, દરરોજ કંઈક નવું નવું લઈ અને ભવિષ્ય દર્શનમાં અમે આપની સાથે જોડાવાના છીએ. જય.